माननीय विद्यार्थी मित्रों, हवे आपणो पेलो कोष्टक रचना पण पूरु थई गयो छे, एटले आजथी आकृतिओ शुरू करीए छे। हवे आकृतिओ दोरवा माटे खास याद राखो के तमारे पांच खानावाळा आलेख लावाना, एक सेंटीमीटरमां पांच खाना होय एवा आलेख लावाना, एमां ज दोरवानुं छे। एक सेंटीमीटर बराबर पांच खाना होय एवा आलेख लावाना, एमां ज दोरवानुं छे। फरीथी हुं रिपीट करूं, खबर पड़े छे, ध्यान आपजो। हवे आकृतिओना मुख्य त्रण प्रकार छे। पहेलुं छे एकमापी आकृति, बीजुं छे द्विमापी आकृति अने त्रीजुं छे चित्राकृति। तो एकमापी आकृति, द्विमापी आकृति अने चित्राकृति, त्रण प्रकारनी आकृतिओ आवे। एमां एकमापी आकृतिओ जे छे एना चार प्रकार पड़े छे। स्तंभाकृति, पासपासेना स्तंभ दर्शावती स्तंभाकृति, सादी विभाजित स्तंभाकृति अने टकावारी के प्रतिशत विभाजित स्तंभाकृति। एक मार्कनी अंदर क्वेश्चन पूछाय के आकृतिना मुख्य केटला प्रकार छे अने कया कया, तो एकमापी, द्विमापी अने चित्राकृति, त्रण प्रकार। एकमापी आकृतिओना केटला प्रकार छे, तो चार। स्तंभाकृति, पासपासेनी स्तंभाकृति, सादी विभाजित स्तंभाकृति अने टकावारी के प्रतिशत विभाजित स्तंभाकृति। हवे जुओ, पहेली शॉर्टनोट लखी छे स्तंभाकृति। तो स्तंभाकृतिमां माहितीना एक ज गुण लक्षणने ध्यानमां राखीने रचवामां आवे छे। केटला गुण लक्षणने ध्यानमां राखीने? एक ज गुण लक्षण, समजण पड़े छे। फॉर एक्जाम्पल, वर्ष अनुसार वस्ती आपेली छे, वर्ष अनुसार विद्यार्थीओनी संख्या आपेली छे, धोरण अनुसार विद्यार्थीओनी संख्या आपेली छे, वर्ष अनुसार कृषि उत्पादन आप्युं छे। तो एक ज गुण लक्षणने आधारे माहिती आपेली हशे, एक ज गुण लक्षणने आधारे। तो आपणे शुं दोरीशुं? स्तंभाकृति। હવે એમાં એક્સ અક્ષ પર સમાન અંતરે સ્થળ, વસ્તુ કે સમય દર્શાવાય છે। જો આ સ્થળ, વસ્તુ કે સમય એને ક્યાં દર્શાવવાનો છે બેટા? એક્સ અક્ષ પર। આપણે આવી રીતે આકૃતિ દોરીએ તો આને એક્સ અક્ષ કહેવાય બેટા, આને વાય અક્ષ કહેવાય। તો એક્સ અક્ષ પર આપણે શું દર્શાવવાનું છે? સમાન અંતરે સ્થળ, વસ્તુ કે સમય દર્શાવવામાં આવે છે। અને આપેલ સ્થળ, વસ્તુ કે સમયની માહિતીના જથ્થાને, જો આ માહિતીના જથ્થાને, સ્થળ, વસ્તુ કે સમયને ક્યાં બતાવીશું બેટા? એક્સ અક્ષ પર। અને એનો જે સંખ્યાત્મક જથ્થો આપેલો છે, જેમ કે 1991, તો એની વસ્તી આપેલી છે વડોદરા શહેરની, ધારો કે 12 લાખ। તો આ સમય જે છે બેટા આને એક્સ અક્ષ પર દર્શાવીશું, અને આ જે સંખ્યાત્મક જથ્થો દેખાય છે 12 લાખ, એને ક્યાં બતાવીશું? વાય અક્ષ પર। તો માહિતીના જથ્થાને વાય અક્ષ પર દર્શાવવામાં આવે છે। એના પછી તો કે ભાઈ, માહિતીના જથ્થા કે માપને પ્રમાણસર ઊંચાઈ, હવે ઊંચાઈ કેટલી લઈશું સ્તંભની? 12 લાખ જેટલી। તો શું કીધું છે? માહિતીના જથ્થા કે માપને પ્રમાણસર ઊંચાઈ લેવામાં આવશે અને એક સરખી પહોળાઈના સ્તંભો દોરવામાં આવે છે, એક સરખી પહોળાઈના, તેને શું કહીશું? સ્તંભાકૃતિ। પ્રમાણસર ઊંચાઈ, માપને પ્રમાણસર ઊંચાઈ, માપને પ્રમાણસર ઊંચાઈ અને પહોળાઈ કેવી લેવાની બેટા? એક સરખી પહોળાઈ, 1 સેન્ટીમીટરની પહોળાઈ રાખી બેટા। તો દરેક સ્તંભની એક સરખી 1 સેન્ટીમીટરની પહોળાઈ રાખવાની, સમજણ પડે છે। તો માહિતીના જથ્થાને માપને પ્રમાણસર ઊંચાઈ અને એક સરખી પહોળાઈના સ્તંભ દોરવામાં આવે છે, તેને શું કહીશું આપણે? સ્તંભાકૃતિ। હવે સ્તંભાકૃતિમાં સ્તંભો તાર્કિક ક્રમમાં દોરવામાં આવે છે। તાર્કિક ક્રમમાં એટલે ક્યાં તો ચડતા ક્રમમાં સ્તંભો દોરીશું, ક્યાં તો ઉતરતા ક્રમમાં। જે માહિતીનો જથ્થો મોટો છે એનો સ્તંભ પહેલા આવશે યા છેલ્લા આવશે? નીચેથી ઉપરની તરફ યા ઉપરથી નીચેની તરફ ગોઠવીને આપણે દોરીશું। બટ સમય આધારિત માહિતી આપેલી હોય, વર્ષ આપેલું હોય, મહિનો આપેલો હોય, દિવસ આપેલા હોય, એને સમય કહેવાય। તો સમય આધારિત માહિતી આપેલી હશે એને ગોઠવીશું નહીં, એ સિવાયની દરેક પ્રકારની માહિતીને ગોઠવીને દોરવામાં આવે છે। આપણે દાખલાઓમાં જોઈશું તો ખ્યાલ આવશે, તાર્કિક ક્રમમાં દોરવામાં આવે છે, જ્યારે સમય આધારિત માહિતીને સમયના ક્રમમાં દર્શાવવામાં આવે છે, જે સમયનો ક્રમ આપેલો છે, જેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, યા તો વર્ષ આપેલા છે 2001, 2002, 2003, 2004, 2005। તો સમય જે ક્રમમાં આપેલો છે એ ક્રમમાં જ એના સ્તંભો દોરવામાં આવશે, અને સમય સિવાયની માહિતી હશે તો એને આપણે ક્રમમાં ગોઠવીશું અને પછી દોરીશું। તો સૌથી પહેલાં તમને આટલું જે દેખાય છે એ બોર્ડ પરનું લખી નાખો, હું વિડીયોમાં આગળ જઉં છું,
पहला वीडियो पोस्ट करीने आटलू लखी दो पछी आगळ शीखवाड़ो छु पछी वीडियो चालू करवानो ओके हूँ खसी जाऊँ पछी पोस्ट करजे चलो ध्यान आपो पेम्पलेट नी अंदर एक्जाम्पल नंबर 25 पेज नंबर छे 8 पेज 8 पर एक्जाम्पल नंबर 25 अंदर ध्यान आपवानुं कॉलेज में जुदी जुदी फेकल्टी में भणता विद्यार्थियों की संख्या नीचे मुजब छे तेने योग्य आकृति में दर्शाओ जो एक चल लक्षण ने आधार माहिती आपेली छे आपणने विद्यार्थियों की संख्या तो विद्यार्थियों की संख्या ने आधार आकृति आपणे दोरवानी छे तो अहीं आकृति जो दोरीए एमां पहली कॉलम में जोई लेवानुं बेटा समय वर्ष मास दिवस एवुं कशुं आपेलुं छे तो नहीं आप्युं नहीं आप्युं तो पहला गोठववानुं केवी रीते गोठवीशुं तो सौथी पहला लखीए छीए बेटा फेकल्टी जो ध्यान आपजे वधारे थी ओछा तरफ के ओछा थी वधारे तरफ कोई भी एक रीते दोरवानुं फेकल्टी आपेलू छे अने विद्यार्थीओ आपेला छे तो फेकल्टी जे फेकल्टी में सौथी वधारे संख्या छे ए पहला आपणे लईए छे तो सौथी वधारे संख्या देखाय छे एंजीनियरिंग में छे 400 चलो एंजीनियरिंग करता ओछा विद्यार्थीओ कम्प्यूटर में देखाय छे 350 कम्प्यूटर 350 करता ओछा आर्ट्स में छे 300 करता ओछा 275 कॉमर्स में छे 275 कॉमर्स करता ओछा साइंस में छे 250 चार साइंस करता ओछा फार्मसी में छे 150 अने एना करता ओछा मेडिकल में छे 100 तो आनी अंदर विद्यार्थीओनी संख्या जेमा वधारे छे ए पहला एनथी ओछी एनथी ओछी एनथी ओछी एनथी ओछी ए प्रमाणे आपणे दर्शाव्यो क्लियर हाँ के ना स्तंभाकृति दोरीए छे खास ध्यान आपजो अने जोता रहेजो केवी रीते हूँ दोरुं छुं पछी तमने समझण 100% पड़वानी छे ध्यानथी शीखवुं जरूरी छे आ एक्स अक्ष अने आ वाय अक्ष देखाय छे सरखी लाइन में ओके हवे एक्स अक्ष पर अहींया सेंटीमीटरना खाना होय ज तमारे आवा खाना करवानी जरूर नथी आवा खाना हशे ज तमारा ग्राफ पेपर में मैं तमने फरीथी एक वार याद अपाई दऊं कि भाई आ आकृतिओ जे दोरवानी छे ए 1 सेंटीमीटर बराबर 5 खानावाड़ा आ लेख में ज दोरवानी छे अहींया नीचे लखीश बेटा फेकल्टी एक्स अक्ष से आपणा आ वाय अक्ष पर लखीशुं विद्यार्थीओ क्लियर हवे अहींया વધારેમાં વધારે કેટલા દેખાય છે 400 ઓછામાં ઓછા 100 છે 1 સેન્ટીમીટર બરાબર 50 લઈએ છે બેટા 50 100 150 200 250 300 350 અને 400 સુધીનું આવશે ચાલો ધ્યાન આપો હવે મારે પહેલું સ્તંભ દોરવાનું એન્જિનિયરિંગનું જેની ઊંચાઈ 400 સુધીની રાખીશું આ 400 પહેલું સ્તંભ 400 સુધીનું અહીંયા નીચે લખી દેવાનું એન્જિનિયરિંગ ચાલો પછી 350 સુધીનું બીજું સ્તંભ દોરવાનું છે આ 350 જોઈ લો આ 350 સુધીનું બીજું સ્તંભ દોરવાનું આવી રીતે બીજું સ્તંભ 350 સુધીનું અહીંયા ઉપર લખી શકીએ આપણે અહીંયા 400 સંખ્યા દર્શાવી છે અહીંયા 350 દર્શાવી છે 350 છે કમ્પ્યુટર ઓકે કમ્પ્યુટર પછી 300નું છે બેટા તો આ 300 સુધીનું સ્તંભ ત્રીજું દોરીશું આ દરેક સ્તંભની પહોળાઈ 1 1 સેન્ટીમીટરની જ રાખીશું સરખી રાખીશું બીજું
દરેક સ્તંભ વચ્ચેનું ડિસ્ટન્સ પણ એક એક સેન્ટીમીટર રાખીશું, અંતર પણ એક એક સેન્ટીમીટર રાખીશું. કમ્પ્યુટર પછી આ હતું આર્ટ્સ. ચાલો આર્ટ્સ પછી કોમર્સમાં છે 275. હવે 250 અને 300 એની બરાબર વચ્ચે એટલે અઢી ખાના સુધીનું દોરવાનું. 250 અને 300 એની બરાબર વચ્ચે અઢી ખાના સુધીનું આ સ્તંભ આવશે. એની ઊંચાઈ 250ની ઉપર અઢી ખાના સુધીની, 2.5 ખાના, અઢી ખાના, કમ્પ્લીટ અઢી ખાના લેવાના. ચાલો આ 350 પછી આ 300 હતું બેટા, આ 275 છે. આ શાખા દર્શાવે છે કોમર્સ શાખા. સમજણ પડે છે? સાયન્સમાં છે 250, તો 250 સુધીનું એક સ્તંભ દોરીશું આપણે. 250 સુધીનું આવી રીતનું સ્તંભ દોરીશું. તમે વ્યવસ્થિત રીતે ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરીને દોરશો. મારી પાસે અહીંયા બોર્ડ પર બીજો કોઈ સ્કોપ નથી, એટલે આ પ્રમાણે થોડુંક તમને આશરે બતાવવાનો પ્રયત્ન કરું છું. 250 સાયન્સમાં છે. ચલો સાયન્સ પછી જુઓ. સાયન્સ પછી ફાર્મસીની અંદર સંખ્યા છે 150. તો બેટા 150 સુધીનું સ્તંભ દોરીશું. ઊંચાઈ 150 સુધીની આવે, ઊંચાઈ 150, આવી રહ્યું 150. 100ની ઉપર એક ખાનું છે 150, ડાયરેક્ટ આપેલું જ છે, મળી જ જશે. ફાર્મસી લખીશું. ચાલો ફાર્મસી પછી મેડિકલમાં કેટલા છે? 100, આવી રહ્યું 100. મેડિકલમાં 100. 100 સુધીનું સ્તંભ દોરીશું બેટા આવી રીતે. 100 સુધીનું સ્તંભ આ શું દર્શાવે છે? આ હતું 150 સુધીનું, આ 100 સુધીનું છે, જે મેડિકલ દર્શાવે છે. આપણો એક્સ અક્ષ આ હતો. ક્લિયર? તો આપણી સ્તંભ આકૃતિ થઈ ગઈ. આની અંદર કોઈને શણગારવું હોય અને ક્રોસ લાઇન કરવી હોય, ડાર્ક કરવું હોય સ્તંભોને, તો પણ કરી શકે. ઓકે, તો અહીંયા ટાઇટલ ઉપર બનાવી દઈશું બેટા. ટાઇટલ હતું કોલેજમાં જુદી જુદી ફેકલ્ટીના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતી સ્તંભાકૃતિ. બીજું એક્સ અક્ષ પર આપણે દર્શાવ્યું છે બેટા ફેકલ્ટી, અને વાય અક્ષ પર દર્શાવ્યું છે વિદ્યાર્થીઓ. આ વિદ્યાર્થીઓમાં 1 સેન્ટીમીટર બરાબર 50 લીધું છે આપણે, 1 સેન્ટીમીટર બરાબર 50. તો અહીંયા સમય સિવાયની માહિતી આપેલી હતી, તો સમય સિવાયની માહિતી આપેલી હોય ત્યારે આપણે ગોઠવીને દોરવાનું. તો પહેલાં અહીંયા ગોઠવ્યા છે અને પછી આકૃતિમાં દર્શાવ્યા છે. તમને આઈડિયા આવ્યો હશે થોડો ઘણો. ઓકે, સમજી ગયા? વિડીયો પોઝ કરીને લખી નાખો, આગળ એક દાખલો આવશે હજી. સારું, ચલો જુઓ આગળનો દાખલો. એક્ઝામ્પલ નંબર 26 પેમ્પલેટમાંથી છે, પેજ નંબર 8 પરનો છે. બરાબર, પેજ નંબર 8 પરનો છે. ધ્યાન આપજો, વર્ષ આપેલા છે અને ડિવિડન્ડ આપેલું છે. તો વર્ષ અનુસાર માહિતી આપેલી છે એટલે સમય થયું. સમય આધારિત માહિતી આપેલી હોય તો એને ગોઠવવાની નથી, જેવું આપેલું છે એવું જ દોરી કાઢવાનું. સમજ્યા? એક્સ અક્ષ વાય અક્ષ, એક્સ અક્ષ પર આવશે બેટા વર્ષ એટલે સમય, અને વાય અક્ષ પર આવશે એનો સંખ્યાત્મક જથ્થો એટલે કે ડિવિડન્ડ આવશે. એક્સ અક્ષ વાય અક્ષ, એક્સ અક્ષ પર અહીંયા નીચે લખવાનું છે વર્ષ, અને વાય અક્ષ પર લખવાનું છે ડિવિડન્ડ. ઓકે, ડિવિડન્ડ બ્રેકેટમાં ટકામાં આપેલું છે. હવે ડિવિડન્ડના ટકા જુઓ, 10, 17, 22, 20, 18, 25, 30, 40. સૌથી વધારે 40 છે, દેખાય છે? સૌથી વધારે 40 છે. તો 1 સેન્ટીમીટર બરાબર આપણે લઈશું 5, એટલે 5, 10, 15, 20, 25, 30, 35 અને 40 આ ડિવિડન્ડની ટકાવારી થઈ.
બરાબર છે. હવે તમને કીધું છે કે તમે બધા પાંચ ખાનાવાળો આલેખ લાવશો. અહીંયા ઝીરો છે, અહીંયા પાંચ છે, એની વચ્ચે ચાર સરખા ખાના આવે, એક બે ત્રણ ચાર. તો ઝીરો પછીનું પહેલું ખાનું છે એક દર્શાવશે, પછી આ બે દર્શાવશે, પછી આ ત્રણ દર્શાવશે, અને આ ચાર દર્શાવશે. ઝીરો એની ઉપર એક ખાનું એટલે એક, એની ઉપર બે ખાના એટલે બે, એની ઉપર ત્રણ ખાના એટલે ત્રણ, એની ઉપર ચાર ખાના એટલે ચાર, અને પાંચમું ખાનું પાંચ લખેલું જ હશે. આપણે સમજણ પડે છે, એ પ્રમાણે પ્રમાણસર ઊંચાઈ લેવી પડે આપણે, એ ખાસ જોવું. અહીંયા ઝીરો લખી દઈશું, પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, એ પ્રમાણે સેન્ટીમીટરના ખાના. આ ખાના તમારે કરવાની જરૂર નથી, અહીંયા બોર્ડ પર કરેલા નથી એટલે હું કરું છું, બાકી આ ટપકા તમારે નહીં દોરવાના. ઓકે, તમારે સીધું લખવાનું જ. 2005માં ડિવિડન્ડ 10% છે બેટા, એટલે 10 સુધીનું સ્તંભ દોરીશું. 2005ના વર્ષનું 10 સુધીનું સ્તંભ દોર્યું, જોઈ લો તમે. અહીંયા ઉપર લખીશું બેટા 10, નીચે લખીશું 2005. ચાલો, પછી 17 સુધીનું છે, તો મેં તમને કીધેલું 15, અહીંયા 20 છે, વચ્ચે 5 ખાના આવે, એટલે 15 ની ઉપર 16 ને આ એક 17, એટલે 17 સુધીનું દોરીશું બીજું સ્તંભ 17%. 17 ક્યાં આવશે બોલો? 15 ની ઉપર 2 ખાના એટલે 17, અહીંયા લખીશું 2006. 17 પછી 22 છે બેટા, 20 ની ઉપર 1 ને 1 2 ખાના, તો 20 ની ઉપર 2 ખાના એટલે 22 થાય, તો અહીંયા બીજું સ્તંભ દોરીશું આપણે જે 22 સુધીની ઊંચાઈ વાળું હશે. સમજણ પડે છે, દરેક સ્તંભ એની ઊંચાઈ તમારે અહીંયા જે જથ્થો આપેલો છે એ પ્રમાણે લેવાની હોય, અને પહોળાઈ એક સરખી રાખવાની, એક એક સેન્ટીમીટરની. અહીંયા 2007 લખીશું. 22 પછી કેટલા છે બેટા? 20 સુધીનું સ્તંભ દોરવાનું છે, તો આવી રહ્યું આપણું 20. 20 તો દેખાતું જ હશે તમને, એટલે 20 સુધીનું સ્તંભ દોરીશું, ત્રીજા નંબરનું કે ચોથા નંબરનું જે આયા એ આપણે, બરાબર. એટલે મેં કહું છું કે અહીંયા સેન્ટીમીટરના ખાના પહેલેથી દોરવાના નથી. 20 હતું, અને કયું વર્ષ હતું? 2008. હું તમને આશરે દોરીને બતાવું છું, તમારે કમ્પ્લીટ દોરવાનું છે. 18 એટલે બેટા આ 17 હતું, એટલે 15 ની ઉપર 1 16, 1 17 અને 1 18, તો આ 17 કરતા 1 ખાના જેટલું વધારે આવશે. એનો મતલબ 15 ની ઉપર 3 ખાના એટલે 18, 15 ની ઉપર 16, 17, 18, 15 ની ઉપર ત્રીજું ખાનું લેવાનું બેટા. સમજણ પડે છે, 15 ની ઉપર ત્રીજું ખાનું એટલે 18, 15 ને 3 18 થાય એટલા માટે. તો અહીંયા 18 લખીશું, અને વર્ષ છે આ 2009. ચાલો, 2010માં 25 સુધીનું દોરવાનું છે. 25 માટે કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે 25 ડાયરેક્ટ આપેલું જ છે તમને. 25 સુધીનું સ્તંભ દોર્યું, 25 ડાયરેક્ટ આપેલું છે, એટલી ઊંચાઈ લઈને 25 સુધીનું સ્તંભ દોરીશું. નીચે વર્ષ લખીશું આપણે, વર્ષ કયું છે બેટા? 2010 છે. દેખાય છે તમને? હા કે ના? 2010. પછી 2011માં 30 સુધીનું દોરવાનું છે, તો 2011 માટે 30 સુધીનું આવી રહ્યું 30. 30 સુધીનું સ્તંભ દોરીશું 2011 માટે. આ 30 સુધીનું, 30 નીચે લખીશું 2011. હજી એક સ્તંભ બાકી રહી જાય છે, છે જગ્યા મારી પાસે, તમે ટેન્શન ના લેશો. 40 સુધીનું સ્તંભ દોરવાનું છે, અહીંયા 40 સુધીનું સ્તંભ દોરીશું, 40 સુધીનું. 40 સુધીનું સ્તંભ, વર્ષ છે 2012. તો એક્સ અક્ષ પર આપણે વર્ષ દર્શાયા બેટા, વાય અક્ષ પર ડિવિડન્ડ બતાવ્યું. ડિવિડન્ડ 1 સેન્ટીમીટર બરાબર 5 લીધું છે. ફરીથી એકવાર કહી દઉં છું, 17 કેવી રીતે બતાવવાનું? તો 15 ની ઉપર 2 ખાના. 22 કેવી રીતે બતાવવાનું? 20 ની ઉપર 2 ખાના. 18 કેવી રીતે બતાવવાનું? 15 ની ઉપર 3 ખાના. 25, 30, 40 દેખાતું હશે, ડાયરેક્ટ હશે. હવે ઉપર આપણે ટાઇટલ બનાવી દઈએ. ટાઇટલમાં શું લખીશું? મલ્ટીનેશનલ કંપનીએ, મલ્ટીનેશનલ પેમ્પલેટમાંથી જ છે, કંપનીએ વર્ષ અનુસાર આપેલ શેર ડિવિડન્ડની સ્તંભાકૃતિ. એમાં આપણે એક્સ અક્ષ પર દર્શાવ્યું છે બેટા
एक्स अक्ष पर शू दर्शायु तो वर्ष दर्शाया है, वाय अक्ष पर दर्शायु डिविडंडनी टकावारी। डिविडंडनी टकावारी एमा एक सेंटीमीटर बराबर 5% लीधा है। तो आ प्रमाणे आपणे स्तंभ आकृति में बतायु। आनी पहला दाखलो हतो बेटा, एमा फेकल्टी आपेली हती अने विद्यार्थीओनी संख्या हती, तो एने गोठवीने दोरेलू सौथी वधारे थी सौथी ओछा तरफ, बराबर छे। आमा वर्ष आपेला छे एटले गोठवाय नहीं, जेवू आपेलू होय एवू ज दोरी काढवू पड़े। समझी गया? आवडशे? तो बे बे दाखला अने थोड़ी थीअरी आपणे चलाई छे, थोड़ी थीअरी चलाई छे। आजनुं होमवर्क जोई लेजो, हवे खास होमवर्क में तमारे करवानुं छे। हूँ कही ज दऊं छुं तमने, बे ज मिनिट शांति राखो। होमवर्क में तमारे करवानुं छे, टेक्स्टबुक मांथी ज करवानुं छे बेटा। टेक्स्टबुक में हूँ दाखला नंबर कहूँ छूँ तमने, तो स्वाध्याय 2.3 होमवर्क में, होमवर्क में स्वाध्याय 2.3 एनो दाखला नंबर 1 करजो खाली। दाखला नंबर 2 आती काले हूँ बताईश तमने, केम के आमां माइनस वालू छे। तो आ टेक्स्टबुक मांथी होमवर्क छे, टेक्स्टबुक मांथी स्वाध्याय 2.3 नो दाखला नंबर 1 होमवर्क मां करवानो छे। आ जोई लो, बराबर। तो आजे स्तंभ आकृति आपणे शीखवाड़ी, आशा राखीए बधाने समजण पड़ी हशे, बराबर छे। नेक्स्ट लेक्चर मां मळीए छे बेटा। बाय बाय, टाटा सी।